નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ શ્રેણી મુખ્યમંત્રીમાં આપનું સ્વાગત છે. હું છું ભૂમિ. ગુજરાતી ટીવી જર્નાલિઝમના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગુજરાતના સ્વપ્નદ્રષ્ટાઓની વાત લઈને વી ટીવી રજૂ કરી રહ્યું છે વિશેષ શ્રેણી મુખ્યમંત્રી. આ શ્રેણીમાં આપ ગુજરાતના જીવરાજ મહેતાથી વિજય રૂપાણી સુધીના મુખ્યમંત્રીઓની રાજકીય સફરના સાક્ષી બનશો. આજના એપિસોડમાં જોઈશું મહાગુજરાત આંદોલનની અંદરની વાત અને ગુજરાત અલગ થયા પછી કેવા સંજોગોમાં જીવરાજ મહેતા બન્યા મુખ્યમંત્રી. નમસ્કાર, વી ટીવીના સ્પેશિયલ કાર્યક્રમ મુખ્યમંત્રીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મુખ્યમંત્રી કાર્યક્રમ એ ગુજરાત રાજ્યના છેલ્લા 56 વર્ષ રાજકીય ઇતિહાસની તવારીખને દર્શાવશે. મુખ્યમંત્રી કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો 1960થી રાજ્યના ઉદયથી આજ સુધી ગુજરાત રાજ્યમાં કુલ 16 મુખ્યમંત્રીઓએ શાસન કર્યું છે અને છેલ્લા 56 વર્ષની રાજકીય અને સામાજિક ઘટનાઓને જીવંત રાખી મુખ્ય રાજકીય ઘટનાઓનો ચિત્તાર મુખ્યમંત્રી કાર્યક્રમ દ્વારા રજૂ કરવામાં આવશે. તો ચાલો આરંભ કરીએ, કેવી રીતે બન્યું ગુજરાત રાજ્ય. ગુજરાત જે આજે દેખાય છે તે છેલ્લા 56 વર્ષની સફરનું પરિણામ છે. ગુજરાતનો આજનો ચહેરો બનતા 56 વર્ષનો સમય લાગ્યો છે. ગુજરાતની ભૂમિ અનેક ઘટનાઓની સાક્ષી રહી છે. કહેવાય છે ગુજરાતની ધરતીમાં એવું કંઈ છે કે જે દેશ અને સમાજને દિશા આપે. આઝાદી પહેલા ગાંધી, સરદાર પટેલ અને ઝીણા, અને આઝાદી બાદ મોરારજી દેસાઈ, નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજનીતિ ઉપર પોતાનો પ્રભાવ પાડી ઇતિહાસ રચ્યો છે. ગુજરાતે આમ દેશની રાજનીતિને પ્રભાવિત હંમેશાથી કરી છે. ગુજરાત પણ કેન્દ્રીય રાજનીતિથી પ્રભાવિત થયું છે. વિશેષ તો મુંબઈ દ્વિભાષી રાજ્યમાંથી અલગ રાજ્ય ગુજરાત બન્યું ત્યારથી. ગુજરાત એક સ્વતંત્ર પૂર્ણ કદનું રાજ્ય 1 મે 1960ના રોજ બન્યું. ગુજરાતના નિર્માણની પણ ખૂબ જ રોમાંચક કહાણી છે. આઝાદી બાદ દેશમાં વહીવટી સરળતા માટે નવા નવા રાજ્યો રચાતા ગયા. દેશમાં 1953માં રાજ્યની રચના માટે કેન્દ્ર સરકારે જ જસ્ટિસ ફઝલ અલીના અધ્યક્ષપદે રાજ્ય પુનઃરચના પંચ, સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશન નિમ્યું. આ પંચે દેશમાં અનેક ભાષાવાર રાજ્યોની સ્વીકૃતિ આપી, જેવા કે પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને ઓરિસ્સા. પણ ગુજરાતી બોલતા ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને એક સાથે રાખીને ગુજરાતી ભાષાઓનું ભૂમિની અલગ રાજ્યની માંગણી મંજૂર નહીં થઈ. વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ રાજ્ય પુનઃગઠનમાં પ્રયાસો શરૂ કર્યા, જેમાં રાજ્ય પુનઃરચના પંચે પ્રથમ ફેરફાર સૂચવે છે તે પ્રમાણે 1 મહારાષ્ટ્ર, 2 ગુજરાત અને 3 મુંબઈ શહેર એમ 3 રાજ્ય બને. પંચનો આ ફેરફાર આરંભથી જ સ્વીકૃત ન થયો. સંસદે મૂળ દ્વિભાષીમાં વિદર્ભને ભેળવીને દ્વિભાષી મુંબઈ રાજ્યની ઘોષણા 6 ઓગસ્ટના રોજ કરી. આનાથી ગુજરાતને સખત આંચકો લાગ્યો અને મહાગુજરાતની ચળવળનો જુવાળ પ્રગટ્યો. 1960માં ગુજરાત રાજ્યની રચના થઈ. એની પહેલા આ દ્વિભાષી રાજ્ય રચના અને સંયુક્ત મુંબઈ મહારાષ્ટ્ર રાજ્ય, આ જે રાજકીય ઈરાદાઓ હતા એને કારણે મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્ર ત્રણેયમાં નેતૃત્વમાં ખાસો મતભેદ હતો. છેવટે નક્કી થયું કે દ્વિભાષી રાજ્ય રચના થાય. એનો વિરોધ મહારાષ્ટ્રમાં જેટલો થયો એટલો જ ગુજરાતમાં શરૂ થયો. મહાગુજરાતનું આંદોલન ગુજરાતમાં હિંસક બન્યું. આંદોલનના આરંભે જ 8 ઓગસ્ટ 1956ના રોજ અમદાવાદના ભદ્ર પાસે આવેલ સરદાર ભવન મૂળ કોંગ્રેસ હાઉસ પાસે ટોળું જમા થયું. પોલીસે ટોળા ઉપર ગોળીબાર કર્યો અને સ્થળ ઉપર એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું. ત્યારે કોંગ્રેસ સત્તા ઉપર હતી એટલે પ્રજા રોષ કોંગ્રેસ સામે ઊભો થયો અને પરિણામે આવ્યું કે કોંગ્રેસ હાઉસની સામે પોલીસે ગોળીબાર કર્યા.
કોઈ પણ પ્રકારની ચેતવણી વિનાના એ ગોળીબારને કારણે જે લોકો મર્યા, બાજુમાં જ હાઈકોર્ટ છે, હાઈકોર્ટમાંથી મતલાલ શુક્લ, વસંતરાવ ગજેન્દ્ર ગડકર આ બધા તરત અવાજો આવ્યા એટલે દોડી આવ્યા અને પોલીસને રોક્યા. પ્રજારોષ વધતા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા. આ કપરા સમયમાં મોરારજી દેસાઈએ વિવાદાસ્પદ નિવેદન કર્યું કે હું ગુજરાતને હિન્દુસ્તાનના ભલા માટે હોડમાં મૂકવા તૈયાર છું, હું હિન્દુસ્તાનને ગુજરાત માટે હોડમાં મૂકવા તૈયાર નથી. મોરારજી દેસાઈના આ નિવેદન સાથે કોંગ્રેસથી આગેવાન ઠાકોરભાઈ દેસાઈએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન કરીને બળતામાં ઘી હુમ્યું હતું. ઠાકોરભાઈ દેસાઈએ ભદ્ર ખાતેના ગોળીબારના પ્રસંગ બાબતે કહ્યું હતું, બંદૂકની ગોળી ઉપર સરનામા લખેલા હોતા નથી, તેથી કોણ ગુનેગાર કે નિર્દોષ વાગે તે કહી શકાય નહીં. કોંગ્રેસની નેતાઓના બેફામ નિવેદનોથી પ્રજામાનસ ઉપર અવળી અસર થઈ. એક તરફ મહાગુજરાત આંદોલન ગતિ પકડતું ગયું. આંદોલનનું નેતૃત્વ અંતે ઇન્દુલાલ યાજ્ઞિકના હાથમાં આવ્યું. મહાગુજરાત આંદોલનમાં એ સમયે રાજ્ય સરકારે જે આંદોલનને કચડી નાખવા માટેનો પ્રયત્ન કર્યો એની સામેની બીજી પ્રતિક્રિયા એ આવી કે પહેલીવાર 1942ની ચળવળ પછી પહેલીવાર લૂંટફા પથ્થરબાજી થઈ, દુકાનો તોડવામાં આવી, આગજની ચંપાઈ, આવું પહેલાં નહોતું બન્યું. 1947થી 1956 સુધીમાં એક પણ વાર ગુજરાત આવું અશાંત નહોતું બન્યું. મહાગુજરાતનું આંદોલન અમદાવાદ ઉપરાંત નડિયાદ અને કલોલ સુધી પ્રસર્યું. પોલીસ ગોળીબારો પણ થયા. મોરારજી દેસાઈએ 18 ઓગસ્ટના રોજ ઉપવાસ જાહેર કર્યા. રાજ્યમાં શાંતિ છે તેમ માની મોરારજી દેસાઈએ ઉપવાસ છોડી દીધા. પણ કમનસીબે અમદાવાદ અને અન્ય શહેરોમાં શાંતિ કથળતી જતી હતી. મહાગુજરાત આંદોલનના વધતા પ્રભાવથી દિલ્હીથી વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પણ અમદાવાદ આવવું પડ્યું. 2 ઓક્ટોબર 1956 ગાંધી જયંતિના દિવસે અમદાવાદમાં જવાહરલાલ નહેરુએ જાહેર સભા યોજી, પણ તેની સામે સમાંતર બીજી સભા ઇન્દુ ચાચા યોજી હતી. શહેરમાં જન આક્રોશનો ભોગ જવાહરલાલ નહેરુએ બનવું પડ્યું. નહેરુની સભામાં જનતા કર્ફ્યુ જાહેર થયો હતો. નહેરુની સભા કરતા અનેક ગણા લોકો ઇન્દુ ચાચાની સભામાં આવ્યા. જવાહરલાલે પછી નિખાલસતાથી સ્વીકાર પણ કર્યો હતો. એ ઐતિહાસિક ઘટના કહેવાય કે ગુજરાતે એ વખતે આખા દેશમાં તો જવાહરલાલ નહેરુ ચાચા તરીકે જાણીતા હતા. ગુજરાતે પોતાના આંદોલનને આગળ વધારવા માટે એક નવા ચાચા ઊભા કરી દીધા, ઇન્દુ ચાચા. એટલે ઇન્દુ ચાચા વર્સિસ નહેરુ ચાચા આવી આખી ભૂમિકા રચાઈ ગઈ. એક કેન્દ્રનો રાષ્ટ્રીય સ્તરનો માણસ ને એક ગુજરાતનો ફકીર માણસ. ફકીર માણસ જ હતા, એને રાજનીતિમાં આર્થિક કોઈ ઉપભોગ માટે આવ્યા નહોતા. બીજા દિવસે એટલે કે 3 ઓક્ટોબર 1956ના રોજ નહેરુએ એચએલ કોમર્સ કોલેજના મેદાનમાં સભા યોજી હતી. વિદ્યાર્થીઓએ એ સભામાં નહેરુની હાજરીમાં મહાગુજરાતના સૂત્રો પોકાર્યા ને નહેરુને ત્યારે ગુજરાતનો મિજાજ પારખી ગયા. મહાગુજરાતનું આંદોલન જોર પકડતું ગયું. મહાગુજરાત આંદોલન 1956થી 1960 સુધી ચાલ્યું. અનેકો શહીદ થયા ને શહીદોના બલિદાન થકી અંતે ગુજરાત મુંબઈ સ્ટેટથી 1 મે 1960થી અલગ પડ્યું ને ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યું. એ મુંબઈ રાજ્યના વિભાજનમાં પણ એ રાજકારણે બહુ મહત્વનો ભાગ ભજવેલો, કારણ કે મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન ત્યારે મોરારજીભાઈ દેસાઈ હતા. વહીવટમાં કુશળ, પ્રામાણિક, નિષ્ઠાવાન માણસ એ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન હતા. અને તે સમયે જે નિર્ણય લેવામાં આવ્યો મહારાષ્ટ્ર એટલે મુંબઈ રાજ્યના વિભાજનનો, ગુજરાત અને મહારાષ્ટ્ર, તે મોરારજીભાઈ અને એમના સાથીઓને પસંદ નહોતું. પણ એક લાંબા ગાળાની રાજકીય વ્યૂહરચના તે સમયના દિલ્હીના શાસકોએ કરી અને વ્યૂહરચના ભાગરૂપે ગુજરાત અને મહારાષ્ટ્રનું નિર્માણ થયું એમ હું પોતે માનું છું. તો આ હતી દ્વિભાષી રાજ્ય મુંબઈથી અલગ ગુજરાત બનવાની કહાની. 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી સાબરમતી આશ્રમ ખાતે કરાઈ. ગુજરાત રાજ્યના સ્થાપના દિને રાજ્યને પરમ પૂજ્ય રવિશંકર મહારાજના આશીર્વાદ મળ્યા. અમદાવાદના સાબરમતી આશ્રમના હૃદયકુંજના પરિસર પાસે રાજ્યનો આરંભ થયો. રાજ્યના ઉદઘાટન પ્રસંગે મોરારજી દેસાઈની હાજરી રહી. આ પ્રસંગે પૂજ્ય રવિશંકર મહારાજે અવિસ્મરણીય પ્રવચન આપ્યું. મારી વિશેષ રજૂઆતમાં હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જે રીતે મારા
વિશેષ રજૂઆત મુખ્યમંત્રીમાં આજે આપણે વાત કરી રહ્યા છે જીવરાજ મહેતાની, તો તેના પર એક નજર કહીશું. જીવરાજ મહેતા કેવી રીતે મુખ્યમંત્રી બન્યા? નવા ગુજરાત રાજ્યની રચના બાદ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બનશે તે માટે પણ અનેક રાજ્યવત રમાય, પણ અંતે સર્વાનુમતે મહાત્મા ગાંધીના અંગત તબીબ અને મૂળ અમરેલીના ડોક્ટર જીવરાજ મહેતા બન્યા રાજ્યના પહેલા મુખ્યમંત્રી. ડોક્ટર જીવરાજ મહેતાની પસંદગી કેવી રીતે થઈ અને કેવા પ્રકારની રમાઈ હતી રાજરમતો તે પણ જોઈએ. નવા ગુજરાત રાજ્યના પહેલા મુખ્યમંત્રી કોણ બને, કોના પ્રતિપાત્ર વ્યક્તિ મુખ્યમંત્રીની ખુરશી ઉપર બેસે, એ રાજકારણ તે સમયે પણ એટલું જ પ્રવર્તતું. એક તરફ મોરારજી દેસાઈ તો બીજી તરફ જવાહરલાલ નહેરુનું જૂથ હતું. મોરારજી દેસાઈ માનતા કે રાજ્યના પહેલા મુખ્યમંત્રી તરીકે બળવંતરાય મહેતા અથવા તો ખંડુભાઈ દેસાઈ બને, તો જવાહરલાલની પસંદગી ડોક્ટર જીવરાજ મહેતાની હતી. પણ એ હકીકત છે કે મોરારજીભાઈ દેસાઈએ પોતાની જીદને સાચી કરવા અનેક પ્રયાસ કર્યા, પણ કમનસીબે તેમના પ્રયાસો પરિણામ ન લાવી શક્યા. કારણ 1957ની ચૂંટણીમાં ખંડુભાઈ દેસાઈ હાર્યા હતા, તો બળવંતરાય મહેતા સંસદમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ સાથે ખંડુભાઈ દેસાઈ અને બળવંતરાય મહેતાએ બંને મહાગુજરાત આંદોલનના કારણે જન આક્રોશનો ભોગ બને તેવું હતું. કારણ બે પૈકી એક નેતાને બંધારણ પ્રમાણે 6 મહિનામાં ચૂંટાવું પડે અને તેઓ ચૂંટણી જીતી શકે તેમ ન હતા. હવે કોંગ્રેસ મોવડી મંડળ પાસે મુખ્યમંત્રી બનવા માટે એક જ વિકલ્પ રહ્યો અને તે હતો ડોક્ટર જીવરાજ મહેતાનો. જ્યારે મુંબઈ રાજ્યનું વિભાજન થયું અને ગુજરાતની રચના થઈ ત્યારે સૌપ્રથમ નહેરુજીએ મોરારજીભાઈને ગુજરાતનો મુખ્યપ્રધાન થવા માટે કહ્યું, પણ મોરારજીભાઈ એનો સ્વીકાર કર્યો નહીં. ત્યારે ગુજરાતની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નહેરુજીની ઈચ્છાથી ડૉક્ટર જીવરાજભાઈ મહેતાને પસંદ કરવામાં આવ્યા. પણ તે સમયે ગુજરાતના બહુમતી ધારાસભ્યો ડૉક્ટર બળવંતભાઈ મહેતાની સાથે હતા અને મોરારજીભાઈના ખાસ વિશ્વાસુ હતા, એટલે બળવંતભાઈ મહેતા અને જીવરાજભાઈ વચ્ચે જે પસંદગીનો સવાલ ઊભો થયો ત્યારે ડૉક્ટર જીવરાજભાઈની પસંદગી કરવામાં આવી. લાંબી ચર્ચાઓ અને કશ્મકશના અંતે રાજ્યના પહેલા મુખ્યમંત્રી તરીકે ડોક્ટર જીવરાજ મહેતાનું નામ પસંદ થયું. જવાહરલાલ નહેરુની પસંદગીની સામે ત્યારે મોરારજી દેસાઈએ મન બનાવી લીધું, પણ મોરારજી દેસાઈ સતત ડોક્ટર જીવરાજ મહેતાને શાસન દરમિયાન પડકારો આપતા જ રહ્યા. મોરારજીભાઈની દ્રષ્ટિ ગુજરાત પૂરતી મર્યાદિત એટલા માટે હતી કે ગુજરાતના લોકોને એ સંપૂર્ણપણે જાણે છે, એવો એક દ્રષ્ટિ છે. એ સાત્વિક અહંકાર હતો એમને, એટલે એમણે બીજી વ્યક્તિનું નામ પસંદ કર્યું કે ભાઈ આ બળવંતરાય મહેતા આવડા મોટા ગજાના ભાવનગર રાજ્ય પરિષદમાં હતા, ભાવનગરના રજવાડા સામે લડેલા, એટલે એમને મૂકવા જોઈએ. નહેરુએ ના પાડી, કે ના, અત્યારે ગુજરાતને આપણે વધારે સમૃદ્ધ અને વિકાસશીલ બનાવવું હોય તો જીવરાજભાઈ બરાબર છે અને જીવરાજભાઈ એની ટીમને સાચવશે. બીજો મુદ્દો એ હતો કે ભાઈ એ ટીમ સારી કરી શકશે, ટીમ ગુજરાત એના જીવરાજભાઈ બરાબર ગોઠવી શકશે. એટલે જીવરાજભાઈની પસંદગી થઈ, પણ જેવી પસંદગી થઈ એ જ દિવસથી જાણે કોઈ શનિનો ગ્રહ નડતો હોય, રાજનીતિક શનિનો ગ્રહ, એ જીવરાજભાઈની ખિલાફ ધીરે ધીરે બધું શરૂ થયું. રાજ્યને પ્રાપ્ત પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા વ્યવસાયી ડોક્ટર હતા. 29 ઓક્ટોબર વર્ષ 1887માં જીવરાજ મહેતાનો અમરેલી ખાતે જન્મ થયો. પહેલા મુંબઈ અને બાદમાં લંડનમાં અભ્યાસક્રમ પૂર્ણ કરી વર્ષ 1915માં ડોક્ટર જીવરાજ મહેતાએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી. 1921માં ડોક્ટર જીવરાજ મહેતા વડોદરા રાજ્યના મુખ્ય મેડિકલ ઓફિસર તરીકે જોડાયા. ત્યારબાદ મુંબઈના KEM હોસ્પિટલના ડીન તરીકે 17 વર્ષ કાર્ય કર્યું. ડોક્ટર જીવરાજ મહેતામાં તબીબી વ્યવસાય પ્રત્યે લગાવની સાથે દેશપ્રેમ પણ રગે રગમાં રહ્યો હતો. 31 વર્ષની વયે ડોક્ટર જીવરાજ મહેતા સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા. દેશના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન 1932માં બીજાપુર અને 1942માં યરવડા અને નાસિક ખાતે જેલવાસ ભોગવ્યો હતો. ડોક્ટર જીવરાજ મહેતાની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેમની રાજકીય કારકિર્દીનો આરંભ 1946થી થયો. વર્ષ 1946માં મુંબઈથી તેઓ કોંગ્રેસના ધારાસભ્ય બન્યા. 1948માં ડોક્ટર જીવરાજ મહેતા વડોદરા રાજ્યના દિવાન બન્યા.
1952 માં તેઓએ દારૂબંધી, ઉદ્યોગ અને નાણાં ખાતાનું મંત્રીપદ સંભાળ્યું. રાજ્યના પહેલા મુખ્યમંત્રી તરીકે ડોક્ટર જીવરાજ મહેતાએ કુલ 1238 દિવસ શાસન કર્યું છે. પોતાના શાસનકાળ દરમિયાન ડોક્ટર જીવરાજ મહેતાએ અનેક નોંધપાત્ર કાર્યો કર્યા છે. ડોક્ટર જીવરાજ મહેતાના પત્ની હંસાબેન વડોદરાની MS યુનિવર્સિટીના કુલપતિ રહ્યા હતા. 1 મે 1960 ના રોજ રાજ્યને તેનું પહેલું મંત્રીમંડળ મળ્યું. રાજ્યના પહેલા મંત્રીમંડળ પાસે અનેક પ્રભાવશાળી નેતાઓ હતા. રાજ્યના પહેલા મંત્રીમંડળ સામે રાજ્યના વિકાસ અને રાજ્યને સ્થિર કરવાના પણ અનેક પડકારો હતા. રાજ્યના પહેલા મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાના પહેલા જ મંત્રીમંડળની રચનામાં રાજકારણનો સામનો કરવો પડ્યો. રાજ્યના મંત્રીમંડળની રચનામાં કોંગ્રેસ પક્ષના મુખ્યમંત્રીએ કેન્દ્રની સલાહ અને સંમતિ મેળવવાનો શિરસ્તો હતો, પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ એવો આગ્રહ રાખ્યો કે ડોક્ટર જીવરાજભાઈએ મંત્રીમંડળની રચના કરવા માટે ગુજરાતના સર્વોચ્ચ આગેવાન લેખાતા મોરારજીની પણ સલાહ સંમતિ મેળવવી જોઈએ. ડોક્ટર જીવરાજ મહેતાએ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને સ્પષ્ટ રીતે જણાવી દીધું કે પ્રચલિત પ્રણાલી અનુસાર મંત્રીમંડળની રચના અંગે હું આપની જ સલાહ સંમતિ મેળવવાનો છું. જવાહરલાલ નહેરુએ પણ ડોક્ટર જીવરાજ મહેતાને મંત્રીમંડળની પસંદગી અને રચના માટે પોતાની લીલી ઝંડી આપી દીધી. ડોક્ટર જીવરાજ મહેતાએ કોઈ રાગ દ્વેષના કારણે નહીં, પણ પ્રણાલિકાને વળગી રહેવા ખાતર મોરારજી દેસાઈની સલાહ સંમતિ મેળવવાનું ટાળ્યું. એટલે મોરારજી દેસાઈએ પણ ડોક્ટર જીવરાજ મહેતાની સાથે સીધી વાતચીત કરવાના બદલે ડોક્ટર જીવરાજ મહેતાના વિશ્વાસુ સાથી રતુભાઈ અદાણીને બોલાવીને ડોક્ટર જીવરાજ મહેતા સુધી પોતાની વાતો પહોંચાડતા. મોરારજીભાઈને જીવરાજભાઈ બહુ ગમતા નહોતા. જ્યારે ગુજરાત છૂટું પડ્યું ત્યારે મોરારજીભાઈની ઈચ્છા બે જણાની માટે હતી. ખંડુભાઈ એમનો પહેલો ક્રમ હતો અને બીજા ક્રમે બળવંતભાઈ મહેતા હતા. ખંડુભાઈ આમ તો મૂળ તો આપણે જ્ઞાતિમાં ના જઈએ, પણ એ પણ અનાવી લેતા મોરારજી અનાવી. ખંડુભાઈ બહુ જ કામગ્રા માણસ, મેં એમને જોયા છે મારા ઘરથી ચાલવાના અંતરે જે રહેતા હતા અને આંધ્રના છેલ્લે ગવર્નર પણ રહી ચૂક્યા. એમના અંતિમ દિવસોમાં પણ એમને ત્યાં ગયો. એ ખંડુભાઈ ઇન્દુભાઈની સામે હારી ગયેલા ચૂંટણીની અંદર, એટલે એમને ચીફ મિનિસ્ટર તરીકે લાવવા એ બરાબર નહોતું. બળવંતભાઈ લોકસભામાં સભ્ય હતા માટે પણ ને લાવવાનું સરળ નહોતું. એટલે જીવરાજભાઈને ન છૂ, એમની મનની અંદર નારાજગી જે હોય તે પણ જીવરાજભાઈને મોરારજીભાઈએ લીધા. પ્રથમ મંત્રીમંડળ માટે કેવળ 5 મંત્રીઓ અને 8 નાયબ મંત્રીઓ નક્કી કરવામાં આવ્યા. નાયબ મંત્રીઓ પસંદ કરવા માટે ડોક્ટર જીવરાજ મહેતાનું વલણ એકદમ તટસ્થ રહ્યું હતું. એ મંત્રીમંડળમાં મોરારજી દેસાઈના વફાદારોનો પણ નાયબ મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. નવરચિત ગુજરાત રાજ્યના પ્રથમ મંત્રીમંડળના 5 મંત્રીઓ પૈકી 3 મંત્રીઓ સૌરાષ્ટ્રના હતા. આ કારણે 5 મંત્રીઓ પૈકી 3 સૌરાષ્ટ્રના અને 3 અગ્રતાક્રમના, જ્યારે ગુજરાતમાંથી પસંદ થયેલા 2 મંત્રીઓને ઓછી અગ્રીમતાવાળા ખાતા સોંપાયા હતા. અને એક પ્રકારની નકારાત્મકતાનો આરંભ પહેલા મંત્રીમંડળના આરંભથી જ થયો. રાજ્યના પહેલા મંત્રીમંડળમાં આ પ્રમાણેના મંત્રીઓ હતા. ડોક્ટર જીવરાજ મહેતા મુખ્યમંત્રી, રસિકલાલ પરીખ ગૃહ બંદરો અને માહિતી પ્રસારણ, રતુભાઈ અદાણી સહકાર સર્વોદય ગૃહ ઉદ્યોગ પંચાયત, માણેકલાલ ચુનીભાઈ શાહ આરોગ્ય મત્સ્ય નાગરિક પુરવઠા, હિતેન્દ્ર દેસાઈ કાયદો ન્યાય શિક્ષણ અને ખેતીવાડી મંત્રી, માલદેવજી ઓડેત્રા નાણાં વિભાગના રાજ્યમંત્રી, પ્રેમજી ભગવાનસિંહ ઠાકોર રસ્તા અને મકાન બાંધકામ વિભાગના રાજ્યમંત્રી, જશવંતલાલ શાહ સહકાર અને સર્વોદય યોજનાના રાજ્યમંત્રી, છોટુભાઈ શાહ વાહન વ્યવહાર અને ઉદ્યોગના રાજ્યમંત્રી, અકબર અલી જસદણવાળા જમીન અને રહેઠાણ વિભાગના રાજ્યમંત્રી, બહાદુરભાઈ કોથાભાઈ પટેલ ખેતીવાડી અને જંગલ વિભાગના રાજ્યમંત્રી, ઉર્મિલા પ્રેમશંકર ભટ્ટ દારૂબંધી અને આબકારી જકાતના રાજ્યમંત્રી, કમળા મગનભાઈ પટેલ આરોગ્ય અને જેલના રાજ્યમંત્રી, શાંતિલાલ સ્વરૂપચંદ શેઠ. રાજ્યના પહેલા મંત્રીમંડળમાં કુલ 5 કેબિનેટ કક્ષાના મંત્રીઓ હતા. એવું મનાતું કે મંત્રીમંડળના રસિકભાઈ પરીખ અને રતુભાઈ અદાણી મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાની નજીક હતા. મુખ્યમંત્રીની સાથે મંત્રીમંડળ રાજ્યની પહેલી વિધાનસભા એટલે કે સિવિલ હોસ્પિટલ ખાતે બેસતું પાછળની વિધાનસભા ગાંધીનગરના 17 સેક્ટરમાં આવેલ મધ્યસ્થ ગ્રંથાલયમાં
મકાન ખાતે ખસેડાઈ. રાજ્યની સ્થાપ્યા બાદ બે વર્ષની અંદર પહેલી વિધાનસભાની ચૂંટણી 1962માં યોજાઈ, જેમાં કોંગ્રેસને બહુમતી મળી અને ડોક્ટર જીવરાજ મહેતા પુનઃ મુખ્યમંત્રી તરીકે પસંદ થયા. 8 માર્ચ 1962 ના રોજ નવું પ્રધાનમંડળ રચાયું, જે આ પ્રમાણેનું હતું. ડોક્ટર જીવરાજ મહેતા મુખ્યમંત્રી, નાણામંત્રી રસિકલાલ પરીખ ગૃહમંત્રી, રતુભાઈ અદાણી સિંચાઈ મંત્રી, ઇન્દુમતી શેઠ શિક્ષણ મંત્રી, હિતેન્દ્ર દેસાઈ કાયદો, વિજયકુમાર ત્રિવેદી બાંધકામ, ઉત્સવ પરીખ મહેસૂલ અને મોહનલાલ વ્યાસ આરોગ્ય. રાજ્યના બીજા મંત્રીમંડળમાં 8 કેબિનેટ અને 8 નાયબ પ્રધાનો મળીને કુલ 16 પ્રધાનોનું પ્રધાનમંડળ રચાયું હતું. 16 પ્રધાનોના આ મંત્રીમંડળે ડોક્ટર જીવરાજ મહેતાની આગેવાની હેઠળ અનેક સીમાચિહ્નો કાર્ય કર્યા છે, જેની નોંધ ઇતિહાસે લીધી છે અને તેના લાભો ગુજરાતને આજે પણ મળી રહ્યા છે. મારી વિશેષ રજૂઆતમાં હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. બ્રેકમાં આદ આપનું સ્વાગત છે. મારી વિશેષ રજૂઆત મુખ્યમંત્રીમાં અને ફરીવાર નજર કરીશું જીવરાજ મહેતા કેવી રીતે મુખ્યમંત્રી બન્યા. રાજ્યના પહેલા મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા એક કુશળ વહીવટકાર અને એક દિગ્દ્રષ્ટા હતા. રાજ્યના વિકાસ માટે ડોક્ટર જીવરાજ મહેતાએ અનેક નીતિગત નિર્ણયો લીધા, જેના કારણે આજે પણ રાજ્યને તેનો લાભ મળી રહ્યો છે. ડોક્ટર જીવરાજ મહેતાનું શાસન કુલ 1238 દિવસ રહ્યું, પણ આ સમયગાળા દરમિયાન ડોક્ટર જીવરાજ મહેતાએ ઐતિહાસિક નિર્ણયો કર્યા, જેનો લાભ રાજ્યને અત્યાર સુધી મળી રહ્યો છે. દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન પછી સૌથી મહત્વનું કામ એ હતું કે રાજ્યની વહીવટી સાંકળ તૂટવી ન જોઈએ. ડોક્ટર જીવરાજ મહેતાએ રાજ્ય માટે પાયાના પ્રશ્નો બાબતે આગવી પહેલ કરી. કૃષિના વિકાસ માટે આવશ્યક કેમિકલ ખાતરોની ખેંચ રહેતી. આ ખેંચના ઉકેલ માટે બીજા રાજ્યો ઉપર નિર્ભર રહેવા કરતા રાજ્યમાં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીની રચના કરી. સાથે જ વડોદરામાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગોને ઝડપી વિકાસ થાય તે માટે સંગીન ભૂમિકા નિર્માણ કરી. અમદાવાદથી વાપી સુધીના ધોરીમાર્ગ ઉપરના આજે વિકસેલા ઉદ્યોગોના પાયામાં ડોક્ટર જીવરાજ મહેતાની પૂર્વ વિચારણા અને પૂર્વ આયોજનનો ફાળો રહેલો છે. વર્ષ 1962માં ચીને ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે ધારાસભ્યોને, ઉદ્યોગપતિઓને, સામાજિક ક્ષેત્રના કાર્યકરોને મળી રાષ્ટ્રીય પ્રશ્ન અંગે એમને જાગૃત કરવામાં અને સોનાના રૂપમાં લોકફાળો એકત્ર કરવામાં એમણે સફળ કામગીરી બજાવી હતી. ગુજરાતમાં જિલ્લા અને રાજસ્થાનની સહકારી બેંકો સ્થાપવામાં અને વિકસાવવામાં તેમજ ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી નિગમો સ્થાપીને નાના મોટા ઉદ્યોગોને તેમજ ખેડૂતોને સમયસર નાણાંની સગવડ મળી રહે તે માટે અંગત રસ લઈને સુદૃઢ વ્યવસ્થા તંત્ર સર્જ્યા. અમદાવાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપનામાં અને એની આરંભિક પ્રગતિમાં ડોક્ટર જીવરાજ મહેતાનું ખૂબ જ મહત્વ છે. લોથલ અને શામળાજીના પુરાતત્વીય ખોદકામ અને સંશોધન કાર્યમાં ડોક્ટર જીવરાજ મહેતા અંગત રસ લઈને કાર્યને પ્રોત્સાહિત કરતા. ગૌવધ ઉપર પ્રતિબંધ મૂકવાની લાંબા સમયની માંગને કાયદા દ્વારા રાજ્યમાં ગૌવધ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો. અમદાવાદની સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનું સંપૂર્ણ યશ ડોક્ટર જીવરાજ મહેતાના ફાળે જાય છે. ડોક્ટર જીવરાજ મહેતાએ એવા અનેક વ્યૂહાત્મક નિર્ણયો કર્યા હતા જેના કારણે રાજ્યને લાંબા સમય સુધી ફાયદો પ્રાપ્ત થયો. નર્મદા યોજના બાબતે ડોક્ટર જીવરાજ મહેતાએ કરેલા નિર્ણયો થકી આજે નર્મદા યોજના ઝડપથી સાકાર થઈ છે. રાજ્યમાં જો પાણીની સુખાકારી વધે તો જ રાજ્યનો વિકાસ સધાશે તેવી કુશાગ્ર દ્રષ્ટિ ડોક્ટર જીવરાજ મહેતામાં હતી. નર્મદાની જળરાશિનો લાભ ઝડપથી રાજ્યના વિકાસમાં મળે તે માટે નર્મદા જળ સિંચાઈ યોજનાનો આરંભ સત્વરે કરાવ્યો આવશ્યક હતો. આ માટે કેન્દ્ર સરકારનો સહકાર સતત મળતો રહે તે હેતુથી ડોક્ટર જીવરાજ મહેતાએ દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે ભરૂચ જિલ્લાના નવાગામ પાસે ડેમનો શિલાન્યાસ 1961માં કરાવ્યો. જવાહરલાલ નહેરુએ સ્થળ ઉપર તમામ સહકારની ખાતરી રાજ્ય સરકારને આપતું પ્રવચન પણ કર્યું. નર્મદાની જેમ ડોક્ટર જીવરાજ મહેતાના કાર્યક્રમમાં સ્થાનિક સ્તરની લોકશાહી કેન્દ્રિત સંસ્થાનું વિકેન્દ્રીકરણ કરવામાં મહત્વનો નિર્ણય કરાયો. 1961માં ડોક્ટર જીવરાજ મહેતા મંત્રીમંડળે વિધાનસભામાં પંચાયત ધારો પસાર કરાવ્યો. આજે દેશ અને રાજ્યમાં ગ્રામ તાલુકા અને જિલ્લા પંચાયત અને શહેરની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ભૂમિકા અને અગત્યતામાં ડોક્ટર જીવરાજ મહેતાનો સિંહફાળો રહ્યો છે. ડોક્ટર જીવરાજ મહેતાના આરંભના કાર્યકાળમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે પંચાયતી રાજના અમલીકરણના નિર્ણયથી દેશમાં લોકશાહીનું સાચા અર્થમાં વિકેન્દ્રીકરણ થયું છે.
મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતા રાજ્યના વિકાસના પ્રહરી સાબિત થયા છે. તેમના અરસામાં રાજ્યના અંકલેશ્વર ખાતે તેલ ક્ષેત્ર મળી આવ્યું. ગુજરાત રાજ્યમાં જ તેલની રિફાઇનરી સ્થપાય તેવો આગ્રહ ભર્યો નિર્ણય ડોક્ટર જીવરાજ મહેતાએ કર્યો. સાથે તેમણે જવાહરલાલ નહેરુની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને સાફ શબ્દોમાં જણાવી દીધું કે તેલ ગુજરાતમાંથી નીકળે છે તો તેની રિફાઇનરી પણ ગુજરાતમાં જ સ્થપાશે. ડોક્ટર જીવરાજ મહેતાના આગ્રહના કારણે કોયલી ખાતે રિફાઇનરી સ્થપાઈ અને ગુજરાત પેટ્રોકેમિકલ્સનું મહત્વનું કેન્દ્ર બન્યું. તો જીવરાજ મહેતાએ પાપા પગલી ભરતા ગુજરાત નેતૃત્વ તો સંભાળ્યું, પરંતુ તેમની સામે કેવા કેવા પડકારો આવ્યા અને જીવરાજ મહેતા કેવા મુખ્યમંત્રી કહેવાયા તે અંગેની તમામ રોચક વાતો જોઈશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.